हाय फ्रेंड्स, गुड मॉर्निंग। चलो आपणे क्यां सुधी शीखा? नगारा नाना सुधी शीखा ने। तो आजे आपणे शीखशुं प पतंग नो। प पतंग चगावी कोने कोने गमे? मने तो बहु गमे। तो सौथी पहेला शुं करवानुं? डेट लखी नाखुं, पछी नेम एंड रोल नंबर। तो मने क्यों तो मारो चंगेरे पतंग केवो सर, वायो आकाशी वायरो फर। मारो केवो पतंग मस्त चगे। पछी आ शु छे? यस पतंग। प पतंग नो प, प पतंग नो प, प पतंग नो प। अरे क्वेश्चन वन शू छे? क्यू एटले यस। हवे तमने बधाने आवडी जवुं जोईए। क्यू एटले क्वेश्चन, वन एटले के पहेलो। शू के छे? सर्कल ध पिक्चर बिगनिंग ध प। पथी पथी स्टार्ट थतुं होय, शुरू थतुं होय, यहाँ जोड़वानुं। तो जो तमने आ सर्कल आपेलू छे, वच्चे शू छे? मोटो पतंग नो प। तो जो पहले शू छे? पीछू। तो पतंग नो प छे तो के जोड़ो। पछी शू छे? बंगड़ी। तो पतंग नो प नहीं। पपैयू। तो पतंग नो प तो के यस। तो शू के जोड़ो। पछी आ शू छे? मगर। तो आवे नहीं। पछी आ शू छे? पोपट। तो पतंग नो प छे यस। तो शू करवानुं? जोड़ो। पछी आ शू छे? पांजरू। तो पतंग नो प छे तो के यस। तो शू करवानुं? मस्त मोटा पतंग ना प साथे जोड़ी देवानुं। हवे आवे छे क्वेश्चन टू, प्रश्न बीजो। शू छे? फाइंड प। पतंग नो प गोती ने सर्कल करवानुं। तो जो पहला क्या छे? अहींया पतंग नो प, तो सर्कल करो। पछी नीचे शू छे? आ पतंग नो प छे नहीं, पतंग नो प छे तो के यस। तो शू आवे? सर्कल। एना पछी आया पतंग नो प, पछी अहींया छे तो के यस पतंग नो प। पछी आ पतंग नो प छे नहीं, જેનું પેટ બહાર નીકળેલું હોય એને યતિજીનો ય કહેવાય તો કે પતંગનો પ નથી તો પતંગનો પ છે તો કે યસ તો શું કરો? સર્કલ. પછી આ પતંગનો પ છે, હા શું આવે? સર્કલ. પછી અહીંયા જો તો પતંગનો પ છે, હા તો શું આવે? સર્કલ. પતંગનો પ છે નહીં, અહીંયા છે નહીં. અરે લાસ્ટમાં પતંગ નો પ છે અહીંયા નહીં, અહીંયા છે નહીં, અહીંયા તો લાસ્ટમાં છે. તો શું કરવાનું? સર્કલ. અરે આ તો સાવ સહેલું હતું ને. હવે જો આવે છે ક્યુ થ્રી, એટલે કે ક્વેશ્ચન થ્રી, એટલે કે ઓડ વન આઉટ, એટલે કે જે અલગ પડતું હોય ને એના ફરતે ચોકડી. તો જો પતંગ નો પ, પછી પતંગ નો પ, પતંગ નો પ, પતંગ નો પ. અરે ના, શું છે? ધજાનો ધ, તેના ઉપર શું આવશે? ચોકડી. પછી પતંગ નો પ અને પતંગ નો પ, તો શેના પર ચોકડી આવશે? ધ, ધજાના ધ ઉપર. હવે આવે છે ક્યુ ફોર, ક્વેશ્ચન ચોથો. ફાઇન્ડ એન્ડ સર્કલ, એટલે શું કરવાનું? બોક્સ માં લઈ કોઈ ને ગોતીને સર્કલ કરવાનું. તો શું લખેલું છે? પતંગ નો પ. તો પતંગ નો પ, અરે આ તો છેલ્લે છે. તો પતંગ ના પ પર તે સર્કલ. હવે શું આવે છે? ક્યુ ફાઈવ, ક્વેશ્ચન ફાઈવ. તેમાં શું કરવાનું છે? તમારે પતંગ નો પ લખતા શીખવાનું છે. તો જો તો આવી રીતે બોક્સ આપેલું છે તમને, એમાં ઉપર નીચે બે લાઈન છે,
પતંગ નો પ કેવી રીતે જો પહેલા ટપાલી નો ટ પહેરો સ્ટેન્ડિંગ લાઈન અથવા તમે પાંચડે પાંચ કરો છો ને એવી રીતે શું કહેવાય પ પતંગ નો પ પ પતંગ નો પ પ પતંગ નો પ હવે જો આ પહેલી લાઈન અને આ છેલ્લી લાઈન માં એની વચ્ચે લખવાનું જો પ પતંગ નો પ અરે આ તો સાવ સેલો છે કે આપણે પાંચડે પાંચ કરીને એવી રીતે પતંગ નો પ થાય નકર ટપાલી ના ટ કરીને પણ પતંગ નો પ થાય ચલો તો આને શું કહેવાય પ પતંગ નો પ હવે જો તો અહીંયા જો અહીંયા લખેલો છે પતંગ નો પ હવે આપણે અહીંયા લખશું પ પતંગ નો પ પ પતંગ નો પ જો એવી જ રીતે મસ્ત નાના નાના રાઇટિંગે તમને જે આ ખાલી બોક્સ આપેલા છે ને એમાં મસ્ત બોલતા જાઓ અને લખતા જાઓ શું બોલવાનું પ પતંગ નો પ પ પિંજરા નો પ પછી શું આવ્યું પ પીછા નો પ મસ્ત નાના નાના રાઇટિંગે લખતા જાઓ એટલે બોલતા જાઓ